મોકલી હતી તો રાશિ એના પિયર જવાને બદલે આપણા ઘરે પાછી જતી રહી. એણે ઘરમાંથી ધુમાડા જોયા અને શુભને ફોન કર્યો. પછી ફરીવાર એણે શુભને ફોન કરીને શુભને અહીંયા રોકવાના પ્રયત્નો કર્યા. ઘરમાં નક્કી કંઈક ચાલી રહ્યું છે પણ ખબર નથી પડતી કે એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે. તને શું લાગે છે ઘરમાં શું ચાલતું હશે? મને ખબર હોત તો તમને શું કામ પૂછત? પણ મને તો તે કહ્યું ત્યારે ખબર પડી ને. ગોડ વેપલ, તમે કેવા છો? મસ્ત છું ને. નકામા છો. દેવ, તું પણ મને એવો સમજે છે? એમાં સમજવા જેવું શું છે? તમે છો જ. વેપલ, ઘરમાં શું ચાલી રહ્યું છે તેની તમને ખબર હોવી જ જોઈએ. તમે ઘરનો મેમ્બર છો. હા, પણ એ લોકો મને મેમ્બર નથી ગણતા ને. હવે કેવી રીતે ખબર પડશે કે ઘરમાં શું ચાલી રહ્યું છે? શુભ ગયો છે ને ઘરે, એ આવે એટલે એને જ પૂછી લેજે. હું એને પૂછીશ અને એ મને બધું જ કહી દેશે. એમ એ મને બધું નહીં કે, મારે જાતે જ ઘરે જઈને જાણવું પડશે કે એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે. એ લોકોને ક્યાં ખબર છે કે દેવાંશીની પીઠમાં પણ આંખો છે. એ લોકો મારી ગેરહાજરીમાં મારી વિરુદ્ધ તો કોઈ પ્લાનિંગ નહીં કરતા હોય ને, અને જો કરતા હશે તો એ લોકો બહુ મોટી ભૂલ કરે છે. કારણ કે હું એ લોકો કરતા હંમેશા એક પગલું આગળ હું છું. લોકો રમીને જીતે છે પણ હું જીતવા માટે જ રમું છું. દેવાંશી, તારે જાણવું જ પડશે અને એના માટે ઘરે જવું જ પડશે. માંગું દસ ને આપે વીસ. અરે, તમે આટલી ઉતાવળમાં ક્યાં જાઓ છો? એક મિનિટ મારી વાત તો સાંભળો. મારે કંઈ જ નથી સાંભળવું. ઘરમાં આટલો ધુમાડો કેમ છે? અરે શું, અત્યારે ઘરે ઓફિસમાં કામ જલ્દી પૂરું થઈ ગયું. ઘરમાં કંઈક તો થયું જ છે. શું થયું શું બેટા? કેમ અચાનક ઘરે આવ્યો? કંઈ ભૂલી ગયો કે શું? યસ, તારો હસતો ચહેરો આજ સવારથી દેખાતો નથી તો શોધવા આવ્યો છું. હું કંઈ સમજી નહીં. સવારે તારો મૂડ નહોતો ને, તો મને એમ થયું કે લાવ તને મળતો આવું. તો જો આવી ગયો. કેમ નહોતો આવું જોયું? શુભને ખબર પડી ગઈ કે શું? નાના બેટા, એવું કંઈ નથી, હું ઠીક છું. પણ તારાથી ઓફિસ છોડીને ના આવાય ને? તને કેમ આટલી ઉતાવળ છે મને ઓફિસ મોકલવાની? તને ના ગમ્યું હું અહીંયા આવ્યું એ? ના ના, એવું હોતું હશે? તું આવે તો જીવન આવ્યા જેવું લાગે. પણ આમ કામ છોડીને થોડું આવાય? આમ પણ સાંજે મળવાના જ હતા ને. ઓકે ઓકે, બધું ઠીક છે તો હું જાઉં છું. એક્ચ્યુઅલી મારી કારમાં પંક્ચર છે તો હું થોડેથી ચાલતો આવ્યો છું. ઓહ, તો તારે બીજી કાર લઈને જલ્દી ઓફિસ ચાલ્યા જવું જોઈએ. કેમ જલ્દી? તારે ઓફિસમાં મીટિંગ હતી ને, એ એટલે પૂછ્યું. આ તને અને દાદીને આટલું પરસેવો કેમ આવે છે? ના ના, કેમ પરસેવો થાય છે? થાય છે પરસેવો, બહુ ગરમી છે ને એટલે. સુવર્ણા, ચાલ આપણે અંદર જઈએ. એક મિનિટ મમ. આ સ્મેલ છે નીચે. પિન્ટુને રિલેટેડ કંઈક ચાલી રહ્યું છે. બીકોઝ એ સિવાયની કોઈ પણ વાત હોય તો ભાભી શુભથી તો ન જ સંતાડે. એટલે નક્કી પિન્ટુને રિલેટેડ જ કોઈક વાત હશે.
यस यू आर राइट। अरे हाँ आजे तो पिंटू नो बर्थडे छे। व्हाट? यस। तो तमने अत्यार सुधी याद केम ना आव्यू? सॉरी मारा मगज में ज ना आव्यू। पण हाँ आज ना दिवसे मम्मी अने भाभी कई करता होय छे। शू करता होय छे आज सुधी कोई ने खबर नथी पड़ी। पण आजे ए लोको कोई ने घर में रहेवा नथी देता। आजे एमना सीक्रेट ना दरवाजा खुलशे। पण केवी रीते? આજે ઘરના દરવાજા ખુલશે અને બધું બધાની આંખ સામે આવીને જ રહેશે। આ પિન્ટુ પુરાણ પણ આજે પત્તાની સામે આવીને જ રહેશે। શું થયું પિન્ટુનું? શેની વાત ચાલે છે? નથિંગ એક્ચ્યુઅલી, અમે ઘરે જવાનું વિચારતા હતા, તું આવીશ અમારી સાથે? ના તમે લોકો જાઓ, મારે હજી બહાર જવાનું છે, પછી હું ઘરે આવીશ। દેવાંશી તું નીચે આવું, હું તારી રાહ જોઉં છું। સો તું પૃથ્વીને મળવા જાય છે? હા આજે એનો બર્થડે છે, તો મને કહેતો હતો કે હું ઓફિસની નીચે તારી વેઇટ કરું, પણ મેં એને ના પાડી કે તું ઘરે જા, હું તને તારા ઘરે જ મળવા આવીશ। આજે હું એને મળીને બધું પૂરું કરી લાગીશ। That's like a good girl. પૃથ્વી સાથે મારે હવે ન વાત ન વ્યવહાર। આજે હું મળીને ક્લિયર કરી જ લઈશ કે હું તને પ્રેમ નથી કરતી, એટલે મારો સંબંધ જ પૂરો થઈ જાય। જો સંબંધ પૂરો થઈ જશે તો હેરાનગતિનો અંત આવશે। કોઈ મને જવાબ આપશે કે આ સ્મેલ શેની છે? કોઈ સ્મેલ નથી આવતી શું, તને કંઈ ભ્રમ થઈ રહ્યો છે? મમ હું ગાંડો નથી, મને ખબર પડે છે કે કંઈક થયું છે, એને નક્કી આ ઘરમાં હવન થયો છે। આ સ્મેલ હવન થયા પછી આવે છે ને એવી જ આવે છે। બેટા ઘરમાં ધૂપ કર્યો છે, તને એની સ્મેલ આવે છે, તું કેવી વાત કરે છે? ઘરમાં હવન શેને માટે કર્યો હોય? અચ્છા તમે કહો છો કે ધૂપ કર્યું છે અને રાશિ મને કહેતી હતી કે મિતુએ કોઈ વાસણ બાળ્યો છે, તો હવે મારે કોની વાત સાચી માનવી? રાશિની વાત સાચી છે, મિતુથી વાસણ બળી જ ગયું હતું। હા અને બહુ જ ખરાબ સ્મેલ આવતી હતી, એટલે તો ધૂપ કરવો પડ્યો। અચ્છા એવી વાત છે, ક્યાં છે મિતુ? ક્યાં છે મિતુ? મિતુ એ ઘરમાં નથી। ગ્રેટ, હવે મિતુ પણ ઘરમાં નથી। એમને મેચ ઘરના કામથી બહાર મોકલ્યા છે। મમ તું મને સાચે સાચું કહી દે કે વાત શું છે? કોઈ વાત નથી શું, તને કેમ એમ લાગે છે કે કંઈક વાત છે? શું તું આવ્યો ત્યારનો શું થયું, શેની વાસ છે, આ ક્યાં છે, પેલો ક્યાં છે, કર્યા કરે છે, તું અમારી ઉલટ તપાસ કરે છે? દાદી વાત ઉલટ તપાસની નથી। તો શેની વાત છે, આ તું જે કરી રહ્યો છે શું છે? અરે મને મોમની ચિંતા થાય છે એટલે પૂછું છું। ચિંતા થાય તો આવી રીતે પૂછાય, ગુસ્સો કરીને ચિંતા કરાય? અરે પણ હું તો બસ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી। સુવર્ણા તું અંદર ચાલ, મારે તારે થોડું કામ છે। હું બધા માટે ચા બનાવીને લાવું। હા સાચું બોલ કે વાત શું છે? મને ખબર છે કે કંઈક તો લોચો થયો છે, આ લોકો મારાથી કંઈ છુપાવી રહ્યા છે। તમે સાંભળ્યું નહીં દાદીએ શું કહ્યું? કંઈ જ નથી છુપાવી રહ્યા। તને પૂછ્યું છે ને તો તારો જવાબ આપ, મારે દાદીનો જવાબ નથી સાંભળવો। મારો જવાબ પણ એ જ છે, કંઈ જ નથી થયું। તારા ચહેરા પર ટેન્શન દેખાય છે, નાનાથી ખબર પડે છે કે તું જુઠ્ઠું બોલી રહી છે। હા મમ્મી આવી। આ ઘરમાં નક્કી કંઈ થયું છે ને હું જાણીને જ રહીશ।